નમસ્તે દર્શકો, હું વિની. શું તમે જાણો છો, સાયબર સિક્યોરિટી કંપની સાયબર X9એ દાવો કર્યો છે કે VI અને તેના યુઝર્સનો ડેટા એક્સપોઝ કર્યો છે, જેમાં 20 મિલિયનથી વધુ પોસ્ટપેડ યુઝર્સનો ડેટા સામેલ છે. તમામ પોસ્ટપેડ વપરાશકર્તાઓ સહિત લગભગ 301 મિલિયન ગ્રાહકોના ફોન નંબર, સરનામા, કોલ લોગ, SMS રેકોર્ડ અને મોબાઈલ ઇન્ટરનેટ વપરાશની વિગતો ઓનલાઈન લીક કરવામાં આવી હતી. જો કે વોડાફોન આઈડિયાએ પાછળથી ડેટા ભંગનો ઇનકાર કર્યો હોવાનું કહેવાય છે. સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે ટેલિકોમ કંપનીને આ અંગે જાણ થતાં જ મામલો તરત સુધારી લેવામાં આવ્યો હતો. પણ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે, જે ડેટા લીક થયો છે તેમાં પોસ્ટપેડ યુઝર્સનો પણ સમાવેશ થાય છે, જેમાં પોસ્ટપેડ સેવામાં સાયબર ક્રાઇમ કરનારા 20 મિલિયન ગ્રાહકોના રેકોર્ડનો સમાવેશ થાય છે. કથિત રીતે જે કોલ ડેટા સામે આવ્યા છે તેમાં અંગત વિગતોનો સમાવેશ થાય છે. આમાં VI ગ્રાહકોનો ફોન નંબર અને વૈકલ્પિક સંપર્ક નંબર, સરનામા અને તેના પરિવારના સભ્યો વિશેની વિગતોનો સમાવેશ થાય છે. આનાથી વોડાફોન આઈડિયાના લાખો ગ્રાહકોની ગોપનીયતા અને સુરક્ષાને કાયમી નુકસાન થશે. સાયબર X9એ જણાવ્યું હતું કે કંપનીએ વોડાફોન આઈડિયા પર છેલ્લા 2 વર્ષથી ગ્રાહકોના સંવેદનશીલ ડેટાનો પર્દાફાશ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે લીક થયેલો ડેટા હેકર્સ દ્વારા પકડાવવામાં આવ્યો છે. હજુ સુધી VI કંપનીએ આ બાબતે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. તો હાલ બસ આટલું જ. મને આપશો રજા.